વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણા શહેરમાં ટ્રાફિક સિગ્નલ તો ઘણા બધા છે અને ટ્રાફિક સિગ્નલ જ્યારે લાલ રંગનું થાય છે ત્યારે તે લાલ રંગ જ શા માટે ત્યાં વાપરવામાં આવેલો છે એ આપણે આજે જાણવાના છીએ. ખરેખર જે સૂર્યોદય કે સૂર્યાસ્ત થાય ત્યારે સૂર્ય એકદમ રેડ કલરનો, રતુંબડા રંગનો, રાતા રંગનો જોવા મળે છે, એ પણ શા માટે થાય છે એ પણ આજે આપણે જાણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બંને જે ઘટનાઓ છે કે જે ટ્રાફિક સિગ્નલ છે અથવા તો ભય દર્શક સિગ્નલ છે એમાં લાલ રંગ વાપરવામાં આવે છે અને જે સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્યની જે સ્થિતિ છે એ સમયે સૂર્યનું રાતા રંગનું દેખાવું અને આ ઉપરાંત ચંદ્ર સાથે પણ આવી જ ઘટના બને છે. જે પૂર્ણિમાનો પૂરો ચંદ્ર હોય છે, જ્યારે આખે આખો ચંદ્ર આપણને દેખાય છે અને એ જ્યારે ક્ષિતિજ પરથી ઉગતો હોય છે કે આથમતો હોય છે ત્યારે ચંદ્ર પણ આપણને ઘણી વખત લાલાશ પડતો દેખાય છે, તો આ ઘટનાઓનું મુખ્ય કારણ એ પ્રકાશનું પ્રકિરણન એટલે કે સ્કેટરિંગ ઓફ લાઇટ છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું ધવલ ભીમજ્યાણી, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનો રતુંબડો રંગ અને ભયદર્શક સિગ્નલમાં શા માટે લાલ રંગ વાપરવામાં આવે છે તે વસ્તુ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્વચ્છ આકાશ છે તે શા માટે ભૂરા રંગનું દેખાય છે તેની વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું વાતાવરણ છે તેમાં હવાના અણુઓ, પ્રદૂષકો, ધૂળના રજકણો, પાણીના સૂક્ષ્મ ટીપાઓ વગેરે જેવા કલીલ કણો રહેલા છે. તેમના વડે પ્રકાશનું પ્રકિરણન પણ થાય છે અને નાની તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશ છે તે પ્રકિરણન પામી જશે, ચારે તરફ ફેલાઈ જશે અને માત્ર મોટી તરંગ લંબાઈને અનુરૂપ પ્રકાશ છે એ જ પ્રકિરણન પામ્યા વગર વાતાવરણમાંથી આગળ વધી શકે છે. હવે આપણે એ વસ્તુ સમજવાની છે કે જ્યારે સૂર્યોદય થાય કે સૂર્યાસ્ત થાય ત્યારે જ આપણને આવું જોવા મળે છે, પણ મધ્યાહન સમય બપોરે 12 વાગ્યે ઉનાળામાં સૂર્ય છે એ ત્યારે તો રાતા રંગનો નથી દેખાતો. તો એ વસ્તુ વિશેનું કારણ મિત્રો એ છે કે જ્યારે સૂર્યોદય થતો હોય છે, અહીંયા જે સૂર્યની સ્થિતિ છે એ ક્ષિતિજ પાસે બતાવી છે અને અહીંયા સૂર્યોદય હાલમાં થઈ રહ્યો છે, તો સૂર્યોદય વખતે સૂર્યનો પ્રકાશ જ્યારે વાતાવરણમાં એન્ટર થાય છે, આઈ એમ ટોકિંગ અબાઉટ ધીસ પોઈન્ટ, અને અહીંયા છે અવલોકનકાર, તો પ્રકાશને અવલોકનકાર સુધી પહોંચવા માટે આટલું અંતર કાપવું પડે છે, જે તમે જોઈ શકો છો મારા જે બંને ફિંગર્સ છે એમની વચ્ચે જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ. પ્રકાશને ક્યારે કાપવું પડશે? તો કે જ્યારે ક્ષિતિજ પાસે સૂર્ય હશે અને સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો હશે એ પરિસ્થિતિની અંદર પ્રકાશને વાતાવરણની અંદર આટલું અંતર કાપવું પડે છે. તમે જુઓ તો એ ડિસ્ટન્સ છે એને હું એ ડાર્ક કરીને બતાવું, તો ટૂંકમાં પ્રકાશને આટલું અંતર કાપવું પડે છે જ્યારે સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો હોય ત્યારે. હવે બીજી પરિસ્થિતિ કે મધ્યાહન સમયે જ્યારે આપણે જોઈએ ત્યારે સૂર્ય છે એકદમ માથા ઉપર હોવાના કારણે તેને ખૂબ ઓછું અંતર વાતાવરણમાં કાપવું પડે છે. તમે જુઓ તો વાતાવરણની અંદર સૂર્યપ્રકાશને માત્ર આટલું જ અંતર કાપવું પડે છે. બંનેની સરખામણી તમે જો કરો તો મધ્યાહન સમયે જે સૂર્ય છે એ સ્થિતિમાંથી પ્રકાશ જે આવે એને વાતાવરણમાં ઓછું અંતર કાપવું પડે છે અને સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે જે સૂર્યની સ્થિતિ છે એ સ્થિતિમાં પ્રકાશ જે આવે છે તેને વાતાવરણમાંથી વધારે અંતર કાપવું પડે છે. હવે આપણે જાતે વિચારી શકીએ કે જો જે સૂર્ય છે એમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં વધારે અંતર કાપે તો અહીંયા પ્રકિરણન પામતો ભૂરો પ્રકાશ છે એ વધુ ને વધુ સ્કેટર્ડ થઈ જાય, વધુ ને વધુ પ્રકિરણન પામી જાય અને વધે શું? તો કે માત્ર મોટી તરંગ લંબાઈ યુક્ત પ્રકાશ. હવે તમે જાણો છો કે 7 રંગોમાંથી સૌથી મોટી તરંગ લંબાઈ કોની? લાલ રંગની. તો પ્રકિરણન મોટા ભાગની નાની તરંગ લંબાઈઓ યુક્ત પ્રકાશનું થઈ જાય અને વધે કોણ? તો કે માત્ર લાલ રંગને અનુરૂપ મોટી તરંગ લંબાઈઓ, નારંગી છે, લાલ છે વગેરે. બરાબર, તો
આ પ્રકાશ જે સૂર્યપ્રકાશમાંથી આવે છે એમાંના મોટા ભાગના પ્રકાશનું પ્રકિરણ થઈ જાય, ભૂરો પ્રકાશ છે વિખેરાઈ જાય અને મોટી તરંગલંબાઈયુક્ત પ્રકાશ છે તે અવલોકનકાર સુધી પહોંચે છે. એની કમ્પેરમાં મધ્યાહન સમયે જે સૂર્યમાંથી આવતો પ્રકાશ છે તે ઓછું અંતર વાતાવરણમાં કાપતો હોવાના કારણે તે પ્રકાશ જે છે એમાંથી ભૂરા રંગનું પ્રકિરણ તો થશે જ, પણ ઓછા પ્રમાણમાં થશે. અને એટલા માટે સૂર્ય રાતા રંગનો, લાલ રંગનો સૂર્યની મધ્યાહન સમયની સ્થિતિમાં આપણને જોવા મળતો નથી. તો આ છે કારણ કે સૂર્ય શા માટે રતુંબડા રંગનો દેખાય છે. ચંદ્ર સાથે પણ આ જ ઘટના બને છે. જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર હોય છે, પૂરો ચંદ્ર જે આપણે કહીએ છીએ, એ પૂનમના ચંદ્ર વખતે સૂર્યની જેમ જ તે જ્યારે ક્ષિતિજ પર હોય, પછી ઉગતો હોય કે આથમતો હોય, તો એ સમય આપણે જોતા હોઈએ છીએ તે કે રેડિશ દેખાય છે, લાલાશ પડતો દેખાય છે. પણ એ જ ચંદ્ર જ્યારે ઉપર આવી જાય રાત્રિ આકાશની અંદર, ત્યારે ઉપરથી એકદમ સફેદ દેખાય છે. તો આનું કારણ જ મિત્રો એ છે કે જ્યારે સૂર્ય હોય કે ચંદ્ર હોય એ ક્ષિતિજ ઉપર હશે તો તેમાંથી આવતા પ્રકાશને વાતાવરણમાં વધુ અંતર કાપવું પડશે. નાની તરંગલંબાઈઓ યુક્ત પ્રકાશ છે તે વધુ પ્રકિરણ પામી જવાને લીધે માત્ર મોટી તરંગલંબાઈઓ યુક્ત પ્રકાશ જ બચેલો જે પ્રકાશ છે એ જ અવલોકનકાર સુધી પહોંચશે. અને એટલા માટે અવલોકનકાર સુધી લાલ પ્રકાશ પહોંચે છે. એટલે એટલા માટે જ સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્ય અને ક્ષિતિજ પર રહેલો પૂનમનો ચંદ્ર એ લાલ રંગનો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એનું કારણ. હવે આપણે શબ્દશઃ માહિતી મેળવીએ. આકૃતિમાં સૂર્યોદય સમયની સૂર્યની સ્થિતિ બતાવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો કે જે સૂર્ય છે એ ક્ષિતિજ પર છે, માટે અહીંયા સૂર્યોદય થઈ રહ્યો છે. સૂર્યોદય વખતે ક્ષિતિજ પાસે રહેલા સૂર્યમાંથી આવતા શ્વેત પ્રકાશને અવલોકનકાર સુધી પહોંચતા પહેલા પૃથ્વીના ઘટ્ટ વાતાવરણમાં વધારે પ્રમાણમાં અંતર કાપવું પડે છે. ધ્યાનથી સમજો, ક્યારે સૂર્યપ્રકાશને વધારે અંતર કાપવું પડ્યું? તો કે જ્યારે સૂર્ય ક્ષિતિજ પાસે છે ત્યારે. બરાબર. આ દરમિયાન વાદળી રંગના, ભૂરા રંગના, ટૂંકમાં નાની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું અને નાની તરંગલંબાઈ વાળા પ્રકાશનું પ્રકિરણન વધુ થાય છે. નાની તરંગલંબાઈ યુક્ત પ્રકાશનું પ્રકિરણન છે તે વધારે થાય છે. એટલા માટે અવલોકનકાર પાસે માત્ર કયો પ્રકાશ પહોંચશે? તો કે રાતા રંગને અનુરૂપ પ્રકાશ. કારણ કે બારીક કણોએ વધારે પડતું પ્રકાશનું અંતર કાપવાને લીધે પ્રકિરણન નાની તરંગલંબાઈઓનું વધુ કરી નાખ્યું. માત્ર બચેલો પ્રકાશ કયો રહ્યો? તો કે જેની તરંગલંબાઈ મોટી હોય. કયો રંગ? તો કે રાતા રંગને અનુરૂપ પ્રકાશ. હવે કહે છે કે અને આ માટે જ આપણને સૂર્ય લાલાશ પડતો જોવા મળે છે. રેડિશ કલરનો સૂર્ય છે આપણને દેખાય છે. આ જ પ્રમાણેની પરિસ્થિતિ સૂર્યાસ્ત વખતની પણ હોય છે. હવે સૂર્ય આ તરફ છે, અહીંયાથી જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે આ તરફથી પણ સૂર્યને કાપવું તો એટલું જ અંતર પડશે, એટલા જ પ્રકાશનું અંતર છે એ અહીંયા પણ કાપવું પડશે. તો આ રીતે કહેવામાં આવે છે કે સૂર્યોદય કે સૂર્યાસ્ત વખતે સૂર્ય છે તે રતુંબડા રંગનો દેખાય છે, રાતા રંગનો દેખાય છે. હવે ચંદ્ર વિશે પણ આ જ વસ્તુ છે કે ક્ષિતિજ પર ઉગતો કે આથમતો પૂનમનો ચંદ્ર પણ લાલાશ પડતા રંગનો દેખાય છે. તેનું પણ કારણ આ જ છે, જે કારણની આપણે હમણાં ચર્ચા કરી. હવે મિત્રો, જે એક વસ્તુ છેલ્લી ભણવાની છે એ છે કે ભયદર્શક સિગ્નલની અંદર અથવા તો કોઈ એક ડેન્જર ઝોનની અંદર જ્યારે પણ રંગ વાપરવામાં આવે છે ચેતવણી આપવા માટે, ત્યારે લાલ રંગનો જ ઉપયોગ થાય છે. ટ્રાફિક સિગ્નલ પણ લાલ રંગનો જ ઉપયોગ કરે છે જ્યારે થોભવાની વાત હોય છે ત્યારે. હવેનું કારણ શું છે? લાલ રંગ લાંબા અંતર સુધી પ્રસરે છતાં પણ વાતાવરણમાં રહેલા બારીક અતિ સૂક્ષ્મ કણો તેનું પ્રકિરણન કરી શકતા નથી. કારણ કે વાતાવરણના કણો બારીક છે, જે માત્ર નાની તરંગલંબાઈને અનુરૂપ પ્રકાશનું પ્રકિરણન કરવા માટે જ સક્ષમ છે. પરંતુ લાલ રંગ જેવી મોટી તરંગલંબાઈઓનું પ્રકિરણન આ કણો વડે થઈ શકતું નથી કે જે વાતાવરણમાં રહેલા છે. હવે ડેન્જર ઝોન જે છે એનાથી આપણે દૂર રહેવાનું હોય છે. હવે વિચાર કરો કે ધારો કે આ ડેન્જર વસ્તુઓ છે એ કંઈક એવા રંગની બનાવી દેવામાં આવી, એની જે સિગ્નલ છે, સાઇન છે, એ ધારો કે એવા રંગના બનાવી દેવામાં આવ્યા
કે જે પ્રકાશની અંદર પ્રકિરણ પામી જતા હોય તો આપણે ખૂબ નજીક જઈએ, એ વસ્તુને ટચ કરીએ અને આપણને કદાચ ખતરો પણ થઈ શકે. જો એ રંગ નાની તરંગ લંબાઈ વાળો હોય તો પણ વાપરવામાં શું આવે છે, તો કે મોટી તરંગ લંબાઈના અનુરૂપ લાલ રંગ, કે જેમાંથી આવતો પ્રકાશ ખૂબ લાંબા અંતર સુધી પ્રસરે છતાં પણ પ્રકિરણ ન પામે અને પૂરેપૂરો પ્રકાશ અવલોકનકારની આંખમાં પ્રવેશી શકે અને અવલોકનકાર દૂરથી જોઈ શકે કે ત્યાં કંઈક ખતરો રહેલો છે, ધેર ઇઝ સમથિંગ ડેન્જર. એવી કોશન એટલે ચેતવણી આપવા માટે લાલ રંગનો ઉપયોગ થાય છે. ઘણી વખત ચોમાસાની ઋતુની અંદર જ્યારે ટ્રાફિક સિગ્નલથી ખૂબ દૂર દૂર વાહનોની લાઈન હોય, જ્યારે થોભવા માટે ટ્રાફિક સિગ્નલ રાખવામાં આવેલું હોય, તો વરસાદની ઋતુમાં ખૂબ દૂર રહેલા ટ્રાફિક સિગ્નલનો લાલ રંગ પણ આપણે જોઈ શકીએ છીએ. શા માટે? કારણ કે વરસાદના ટીપા હોવા છતાં જે લાલ રંગ છે પ્રકિરણ પામતો નથી અને એના કારણે જ ટ્રાફિક સિગ્નલમાં પણ લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? તો આ રીતે તમે ઘણી વખત ટ્રેનમાં પણ જોયું હશે કે ટ્રેનને રોકવા માટેની ઝંડી છે એ પણ લાલ રંગની હોય છે, કારણ કે એ લાલ રંગ છે એ દૂરથી દૃશ્યમાન બને છે, પ્રકિરણ પામતો નથી વાતાવરણમાં રહેલા બારીક કણો દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક. અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પણ પૂર્ણ કરીએ છીએ અને આજનો ટોપિક પણ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયોઝ જોવા માટે. હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોઝને લાઇક્સ કરો અને તમને કેવા લાગે છે આ વિડીયો એના માટે કમેન્ટ કરી જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ચેપ્ટરના નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ, આવજો.